गुजरात में काळजार गर्मी प्रकोप पड़ी रह्यो छे। बपोरना समय तापमान 41 डिग्री पहुंची गयु तो काळजार गर्मी थी शेकायु वडोदरा शहर। रविवार की रजा अने गर्मी कारण शहर रस्ता सुमसाम भाखी रहा है। गर्मी कारण पुलिस बपोरना समय ट्राफिक सिग्नलों बंद कर्या। वाहन चालकों ने गर्मी थी बचावा माटे आ निर्णय लेवामां आव्यो छे। गर्मी थी राहत मेळववा माटे लोको शेरडीनो रस छाश जेवा पीवडાનો ઉપયોગ કરી રહ્યા છે। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આજે મધ્ય ગુજરાતની અંદર ગરમીનો પારો 41 ડિગ્રી ઉપર પહોંચ્યો છે। એક તો રવિવાર છે, રજાનો દિવસ છે અને કાળઝાળ ગરમી પણ છે, એના કારણે આપ જોઈ રહ્યા છો રોડ પણ સુમસામ લાગી રહ્યા છે। લોકો છે ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો પણ કરી રહ્યા છે। આજે પોલીસે પણ નિર્ણય કર્યો છે કે જે સિગ્નલો છે ત્યાં સિગ્નલો ચાલુ નહીં રાખવા, લોકો ગરમીમાં ન શેકાય એના માટેથી આ નિર્ણય પણ લેવામાં આવ્યો છે। લોકો ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે, સાયડે લોકો રક્ષણ મેળવી રહ્યા છે, કારણ કે 41 ડિગ્રી આજે ગરમીનો પારો પહોંચવામાં છે। શું કહો છો સાહેબ, કેટલી ગરમી છે, કેટલી રાહત મળી રહી છે રસથી, શું હાલત છે લોકોની? રસથી જ રાહત મળે ને, ગરમીમાં તો રસ અને છાશ એનાથી રાત રાત થઈ જાય તમને, વધીને આગળ વધો તો તરબૂજ ખાઓ તમે તો ભાઈ। મંડપ કે કઈ એવી બધી વ્યવસ્થા ઉભી કરવાની તંત્ર ને જરૂર છે, તંત્ર તકેદારી રાખે, કારણ કે હીટવેવ ની અસર છે। લોકો છે શેરડી નો રસ પીવા માટે આવી રહ્યા છે, આ ઉપરાંત સાયડા નો સહારો લઈ રહ્યા છે। આજે રવિવારનો દિવસ છે, રજા છે, એટલે લોકો પણ ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। વડોદરાની ગરમી 41 ડિગ્રીએ પહોંચી છે, એની અસર સીધી વાહન વ્યવહાર ઉપર પણ પડી રહી છે। જોકે આજે પોલીસે ટ્રાફિક સિગ્નલો છે બંધ કર્યા છે, વાહન ચાલકોને તડકામાં ઊભું ન રહેવું પડે, હીટવેવની અસર ન થાય એના માટે આ નિર્ણય પણ લીધો છે। પરંતુ આજે મધ્ય ગુજરાતના વડોદરાના નાગરિકો છે ગરમીમાં શેકાઈ રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા। હવે વાત કરીએ।